नमस्कार विद्यार्थी मित्रों, हूँ अंकिता पटेल, स्वामिक विद्यालय अकेला पाड़ी, सब्जेक्ट हिंदी, स्टैंडर्ड 6। तो विद्यार्थी मित्रों, इन स्टैंडर्ड 6 ની અંદર આપણે યુનિટ 3 ની અંદર જોઈએ એક્ટિવિટી નંબર 4। તમારા શિક્ષક વાર્તા વાંચી સંભળાવે ત્યારે પાઠ્યપુસ્તક બંધ રાખીને વાર્તા સાંભળો, તે પછી વાર્તા વાંચો અને તમારા મિત્રને વાંચી સંભળાવો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં એક સ્ટોરી આપેલી છે, આપણે જોઈએ। તો સ્ટોરીનું નામ શું છે? તો બિરજુ ધ બ્રેવ। બિરજુ એટલે એક છોકરાનું નામ છે અને ધ બ્રેવ એટલે કે બહાદુર। તો બહાદુર બિરજુ। देर वॉज अ स्मॉल विलेज इन द माउंटेन्स। विलेज એટલે કે ગામ, સ્મોલ એટલે કે નાનું અને માઉન્ટેન્સ એટલે કે પહાડ। તો પહાડોમાં એક નાનું ગામ હતું। ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સુરજપુર। તો ગામનું નામ શું હતું? તો ગામનું નામ હતું સુરજપુર। देर वॉज अ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર। देर वॉज બિગ ફોરેસ્ટ એટલે કે મોટું જંગલ। તો સુરજપુરની ઓલ અરાઉન્ડ એટલે કે ચારે બાજુ બિગ ફોરેસ્ટ એટલે કે મોટું જંગલ હતું। પીપલ ઓન સુરજપુર વેર હેપી એટલે કે હેપી એટલે કે ખુશ, અને પીપલ એટલે કે લોકો, સુરજપુરમાંના લોકો સુખી હતા। ધે વર્ક હાર્ડ એન્ડ ગ્રેવ ગુડ ક્રોપ્સ। ક્રોપ્સ એટલે કે પાક। તો તેઓ ખૂબ મહેનત કરતા અને ખૂબ પાક પકવતા। તેઓ શું કરતા? તેઓ ખૂબ વર્ક હાર્ડ એટલે કે ખૂબ મહેનત કરતા અને પાક પકવતા। બિરજુ અ યંગ મેન ઓલ્સો લિવ ઇન સુરજપુર। બિરજુ યંગ મેન એટલે કે યુવાન। બિરજુ એક યુવાન પણ સુરજપુરમાં રહેતો હતો। હી વોઝ ટેલ એન્ડ હેન્ડસમ। ટેલ એટલે કે ઊંચો। તે ઊંચો અને હેન્ડસમ એટલે કે દેખાવડો હતો। હેન્ડસમ એટલે કે દેખાવડો। હી વોઝ વેલ્ધી ટુ એટલે તે સમૃદ્ધ પણ, વેલ્ધી એટલે કે સમૃદ્ધ પણ હતો। બટ હી વોઝ નોટ બ્રેવ એટલે કે પણ તે બ્રેવ એટલે કે બહાદુર ન હતો। હી વોઝ અફેર્ડ ઓફ ઇવન અ માઉસ એટલે કે તે માઉસ એટલે ઉંદર, તે ઉંદરથી પણ ડરતો હતો। હી નિયર વેન્ટ આઉટ એટ નાઇટ એટલે કે તે રાત્રે કદી બહાર જતો ન હતો। તે રાત્રે કદી બહાર જતો ન હતો। ધ ચિલ્ડ્રન ટીસ્ટ હિમ। ટીસ્ટ એટલે કે ચીડવું, તેને બાળકો ચીડવતા હતા। બિરજુ ધ ક્રાઉડ, તો ડરપોક ક્રાઉડ એટલે કે ડરપોક, ડરપોક બિરજુ। વન્સ ધ વિલેજ સરપંચ રિસીવડ અ નોટ ફ્રોમ સમ ડેકોએટ્સ એટલે કે એક વખત ગામમાં સરપંચને કેટલાક ધાડપાડુઓ તરફથી એક ચિઠ્ઠી મળી। વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ તો વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુ નાઇટ એટલે કે અમે આજે રાત્રે તમારા ગામમાં આવીએ છીએ। કીપ ઓલ યોર મની એન્ડ ઓર્નામેન્ટ્સ રેડી। ઓર્નામેન્ટ્સ એટલે કે દાગીના, મની એટલે પૈસા। તો તેઓએ શું કહ્યું તેમને? કે કેટલાક બોલ્યા, સોરી, તમારા બધા નાણાં એટલે કે પૈસા અને ઘરેણા તૈયાર રાખજો। ધ સરપંચ કોલ્ડ ધ વિલેજર। વિલેજર એટલે કે ગામ લોકો। કેટલા સરપંચે ગામ લોકોને બોલાવ્યા, સરપંચે શું કહ્યું? તો કોલ્ડ એટલે કે ગામ લોકોને બોલાવ્યા। હી સોલ્ડ ધેમ ધ નોટ હી સોલ્ડ ધ સોરી ધેમ ધ નોટ એટલે કે તેમણે તેમને તે ચિઠ્ઠી બતાવી। નોટ એટલે કે ચિઠ્ઠી। સમ વિલેજર્સ વેન્ટ ટુ અટેક ધ ડકોઇટ્સ એટલે કે કેટલાક ગામ લોકો ડકોઇટ્સ એટલે કે ધાડપાડુઓ પર
हुमलो करवा इच्छता हता। वी शेल ट्रैप ट्रैप देम, केटला बोलिया आपणे તેઓને ફસાવીશું, કેટલા બોલ્યા કે આપણે તેમને ટ્રેપ એટલે કે ફસાવીશું। બિરજુ વોઝ ઓલસો ધેર, તો બિરજુ પણ ત્યાં હતો। હી સ્ટૂડ અપ સોરી હી સ્ટૂડ અપ એન્ડ ટોલ ધ સરપંચ, તો તે ઊભો થયો। કોણ? તો બિરજુ। સ્ટૂડ એટલે કે ઊભા થવું, તે સ્ટૂડ અપ એટલે ઊભા થવું। તે ઊભો થયો અને ટોલ્ડ ધ સરપંચ, સરપંચને કહ્યું। સર એટલે કે સાહેબ, ડોન્ટ વરી અબાઉટ ધ ડકોઇટ્સ એટલે કે, તો ડોન્ટ વરી સર, ડોન્ટ વરી એટલે કે સર ધારપાળુઓની ચિંતા કરશો નહીં। આઈ વિલ ટીચ ધેમ અ લેશન, હું તેઓને ટીચ ધેમ અ લેશન એટલે કે બોધપાઠ શીખવીશ। તો જો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રની અંદર ડાકુ આપેલો છે અને અહીં ગામ લોકો સંતાયેલા છે। ધ વિલેજર્સ લાફ, વિલેજર્સ એટલે ગામ લોકો, લાફ એટલે કે હસવું, તો ગામ લોકો હસ્યા। ધ સરપંચ સે, સરપંચે કહ્યું વોટ, શું? યુ વિલ ટીચ ધ ધેમ અ લેશન, યુ વિલ ટીચ ધેમ અ લેશન, સરપંચે કહ્યું, શું તેઓને બોધપાઠ શીખવીશ? બિરજુ યુ આર અફ્રેડ ઓફ ઇવન અ સ્મોલ માઉસ, સ્મોલ માઉસ એટલે નાનો ઉંદર, તું એક નાના ઉંદર થી પણ ડરે છે હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેશન, તો સરપંચે ક્વેશ્ચન પૂછ્યો બિરજુને, તો તું તેઓને બોધપાઠ ટીચ ધેમ અ લેશન એટલે કે તું તેઓને બોધપાઠ શીખવીશ? બિરજુએ રિપ્લાય આપ્યો એટલે કે બિરજુએ ઉત્તર આપ્યો, ગીવ મી ટેન સ્ટ્રોંગ યંગ મેન એટલે કે બિરજુએ કહ્યું કે મને યંગ મેન એટલે કે યુવાન માણસો, અને સ્ટ્રોંગ એટલે કે સશક્ત, તો ગીવ મી ટેન સ્ટ્રોંગ યંગ મેન એટલે મને 10 સશક્ત માણસો આપો। આઈ હેવ અ પ્લાન, મારી પાસે એક પ્લાન એટલે કે યોજના, મારી પાસે એક યોજના છે। ધ સરપંચ એગ્રી, એગ્રી એટલે કે સંમત, તો સરપંચ એગ્રી સંમત થયા। હી આસ્ક ટેન સ્ટ્રોંગ યંગ મેન ટુ ગો વિથ હિમ, સ્ટ્રોંગ યંગ મેન એટલે કે સશક્ત યુવાન માણસો, ટેન એટલે કે 10, તો તેમણે 10 સશક્ત યુવાન માણસોને તેની સાથે જવા કહ્યું। આફ્ટર સનસેટ, સનસેટ એટલે કે સૂર્યાસ્ત પછી, આફ્ટર સનસેટ, તો સનસેટ પછી બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગ્રેધ એટ ધ વિલેજ ગેટ એટલે કે ફ્રેન્ડ્સ એટલે બિરજુ અને તેના મિત્રો ગામના ગ્રેધર્સ સોરી ગ્રેધર એટલે કે તેમના ગામના જાપે ભેગા થયા। ધે ક્રાઇડ અ ધે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટિક્સ એટલે કે લાકડી, તો તેઓ બંડલ ઓફ વાયર એટલે કે તારનું જાળું અને સ્ટિક્સ એટલે કે લાકડી, તો તેઓ લાકડી અને અથવા તો સોટી, તો સોટીઓ લાવ્યા। ધે ટાઈડ ધ વાયર ટુ અ ટ્રી અક્રોસ ધ રોડ એટલે કે તેમણે રસ્તાની બંને બાજુ વૃક્ષો સાથે તાર બાંધ્યા। ધેન ધે હિડ ધેમસેલ્સ બિહાઇન્ડ ધ ટ્રીઝ એટલે કે પછી તેઓ વૃક્ષોની પાછળ સંતાઈ ગયા, બિહાઇન્ડ એટલે કે પાછળ સંતાઈ ગયા। ઇટ વોઝ ડાર્ક, ધે ડીડ નોટ સી એનીવન ફોર અ લોંગ ટાઈમ એટલે કે અંધારું
It was dark. એટલે કે અંધારું હતું. They did not see anyone for a long time. એટલે લાંબો સમય. તો તેઓ એ લાંબા સમય સુધી કોઈને જોયા નહીં. Later night, મોડી રાત્રે the dacoits came on horse back. એટલે કે dacoits એટલે કે મોડી રાત્રે ધારપાળુઓ ઘોડે સવાર થઈને આવ્યા. હોર્સ બેક એટલે કે ઘોડે સવાર થઈને આવ્યા. ધે ડીડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક એટલે કે તેઓએ અંધારામાં તાર જોયો નહીં. વન બાય વન ધે ફેલ ડાઉન એટલે કે ફેલ ડાઉન એટલે કે પડી ગયા. વન બાય વન એટલે એક પછી એક નીચે પડ્યા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કમ આઉટ બિરજુ અને તેના મિત્રો બહાર આવ્યા. ધે કટ ધ ડેકોઇટ્સ ધ ટાઈડ ધેમ ઓન ધ ટ્રી તેઓએ ડેકોઇટ્સ એટલે ધારપાળુઓને પકડ્યા અને તેઓને વૃક્ષ સાથે બાંધ્યા. ધે નેક્સ્ટ ડે બીજા દિવસે ધ સરપંચ કોલ ધ પોલીસ બીજા દિવસે સરપંચે પોલીસને બોલાવી. ધ પોલીસ અરેસ્ટ ધ ડેકોઇટ્સ એટલે કે પોલીસે ધારપાળુઓને ધરપકડ કરી. અરેસ્ટ એટલે કે ધરપકડ કરી. ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ ધ સરપંચ એન્ડ ધ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ ધ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ તો સરપંચ અને ગામ લોકોએ બિરજુ અને તેના મિત્રોને અભિનંદન આપ્યા. Now Birju was not Birju the coward. He was Birju the brave. હવે પછી ડરપોક બિરજુ ક્રાઉડ એટલે કે ડરપોક બિરજુ ન હતો. તે બહાદુર બિરજુ બિરજુ ધ બ્રેવ એટલે કે બહાદુર બિરજુ હતો. તો વિદ્યાર્થી મિત્રો આ સ્ટોરીના મિનિંગ્સ અને પ્રશ્નોના જવાબ હું તમને પીડીએફમાં મોકલીશ. તે તમારે તમારી ઇંગ્લિશની નોટબુકમાં લખો. થેન્ક યુ.